हवामान विभाग की आगाही है। अरबी समुद्र में लो प्रेशर सक्रिय, प्रेशर डिप्रेशन में परिवर्तित थई रह्यु छे। डिप्रेशन की असर गुजरात पर नहीं थाय। पोरबंदर, जूनागढ़, वलसाड भारे वरसाद की संभावना छे। बंदर पर एक नंबर नू सिग्नल लगावायु छे। माछीमारों ने दरियो न खेड़वा माटे सूचना आपवामां आवी छे। आवतीकालथी वरसाद में राहत मळवानी छे। जे अत्यार सुधी धोधमार वरसाद वरसी रह्यो हतो तेमां राहत मळशे। तो पाणी भरायेला छे ते पण ओसरी जशे अने जेना कारणे लोकोने राहत मळवा જઈ રહી છે। अभी जो स्पेल, जो इंडियन स्पेल था, वो रिड्यूस हो रहा है, इसलिए डे वन के लिए वार्निंग है अभी एज ऑफ नाउ। और आज देखा जाए दो सिस्टम है, एक मानसून ट्रफ है और भावनगर से, दूसरा है अभी जो डिप्रेशन है, बट वो लैंड पे नहीं है, सी साइड पे है। रिडक्शन एक्सपेक्ट कर रहे हैं डे टू डे थ्री से, बट वार्निंग कल से नहीं है ना, डे वन के लिए वार्निंग दे रहे हैं अभी। तो राज्य में थई रहेला सारा वरसादना परिणामे राज्यनी महत्वनी 207 जल परियोजनाओं 50.92% जेटलो संग्रह थयो छे। तो राज्यनी जीवादोरी समान सरदार सर्व योजना में 1,69,139 एमसीएफटी एटले के कुल संग्रह शक्तिना 50.63% जेटलो जल संग्रह थयो छे। राज्य में 27 जलाशयों में 100% થી પણ વધુ જળ સંગ્રહ થયો છે, જ્યારે 41 જળાશયોમાં 70% થી 100% વચ્ચે છે। 29 જળાશયોમાં 50% થી 70% વચ્ચે છે। 48 જળાશયોમાં 25% થી 50% વચ્ચે, જ્યારે કે 62 જળાશયોમાં 25% થી ઓછો જળ સંગ્રહ થયો છે। આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો છે, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13 જળાશય છે, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે। તો રાજ્યમાં 27 જળાશયો 100% થી વધુ, જ્યારે કે 15 જળાશયો 90% થી 100% વચ્ચે ભરાતા હાઈ અલર્ટ પર છે। 13 જળાશયો 80% થી 90% ભરાતા અલર્ટ પર છે, તથા 12 જળાશયો 70% થી 80% ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે। तो नर्मदा डेमनी जळसपाटीमां वधारो थयो छे। मध्यप्रदेशमां भारे वरसादना कारणे पाणीनी आवकमां वधारो थयो छे। सरदार सरोवर नर्मदा डेमनी जळसपाटी 119.15 मीटरे पहोंची छे। पाणीनी आवक 56,190 क्यूसेक छे। डेमनी जळसपाटीमां दर कलाके 5 થી વધુ સેન્ટીમીટર જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે। અને હવે વાત કરીશું કમરતોડ ખાડાની। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પહેલા વરસાદમાં જ રોડ ધોવાઈ ગયા છે। તંત્રના પાપે હાડકા ભાંગી નાખે તેવો વિકાસ થઈ રહ્યો છે। ધોરાજી શહેરમાં પ્રવેશો એટલે તમારી સુરક્ષા જાતે જ કરવી પડે, કારણ કે ધોરાજીના પ્રવેશ દ્વાર અને શહેરના તમામ મુખ્ય માર્ગોની હાલત ખૂબ જ ખરાબ છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। સ્થાનિકો માટે જાણે કે ચોમાસું આફત બનીને આવ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તમે વિકસિત અને વિકાસશીલ ગુજરાતના આ વિકાસને જોઈ શકો છો, જે કહેવાય છે કે ડામરવાળો રસ્તો છે પરંતુ દેખાય છે ખાડાવાળો રસ્તો। ધોરાજીના પ્રવેશ દ્વારથી શરૂ થતો સ્ટેટ હાઈવે જે શહેરમાંથી પસાર થઈ રહ્યો છે તેની હાલત ખૂબ જ ખરાબ છે। તમામ રોડ પર મોટા અને ઊંડા ખાડા પડી ચૂક્યા છે અને આ રોડ ઉપરથી જ્યારે કોઈ વાહન કે કાર પસાર થાય તો કાર જાણે કે નાસ્તા હાલક ડોલક થતા હોય તેવા દ્રશ્યો જોવા મળે। ધોરાજીની વાત જે રીતે ચોમાસે સક્રિય થઈ ગયો તેને લઈને આપને ધોરાજીને સ્ટેટ હાઈવેના સીધા દ્રશ્યો બતાવ્યા, દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ચોમાસા સક્રિય થયું છે અને દોઢ ઇંચ જેવું માત્ર માત્ર સામાન્ય દોઢ ઇંચ જેવું વરસાદ થયું છે તેને લઈને મસ્ત મોટા ખાડા દેખાઈ રહ્યા છે। આપણે સીધા દ્રશ્યો બતાવી કે રાહતદારીઓ છે, સ્કૂલના વાહનો છે, ત્યાં જે પ્રથમ રસ્તો છે રાજકોટ જવા માટે જે સ્ટેટ હાઈવે છે તે રસ્તો છે, અત્યારે મસ્ત મોટા ખાડા પડ્યા છે। અત્યારે ધોરાજીની અંદર દ્રશ્યો આપણે સીધા બતાવી શકાય, દ્રશ્યમાં જોઈ શકો છો ખાડા નગરી કહેવાય કે ધોરાજીની અંદરમાં જે ટોટલ 2-2 ફૂટના 2-2 ફૂટના ખાડા છે અને લોકોને અત્યારે જે હેરાનગતિ થતી હોય છે, પરેશાનીનો સામનો કરવો પડે છે। બીજી વાત કરવામાં આવે કે એક વર્ષ પહેલાં જ્યારે
તો ધોરાજી બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ધોરાજીના અંદરમાં જે લોકો બંધ પાડવામાં આવ્યું હતું, બીજી તરફ વાત કરીએ કે ધોરાજીના અંદરમાં જે રીતે તંત્રને જે રીતે બાંધણી કરવામાં આવી હતી કે એક વર્ષના અંદરમાં આ રોડનું કામ છે, સીસી રોડ બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવશે, હજી સુધી રોડનું કામ છે તે પૂર્ણ કરવામાં આવ્યું નથી. અને લોકો અત્યારે વેપારી છે, વેપારી લોકો કહી રહ્યા છે જો તાત્કાલિક જોને આ રોડનું કામ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મુના બગાડી ગુજરાતી ધોરાજી. તો સૌરાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને એક મુશ્કેલી સર્જી રહ્યો છે. ખાસ કરીને સતત વરસાદ વરસતા રોડ રસ્તા અતિશય બિસ્માર હાલતમાં છે. અમરેલીથી ખાંભા અને ઉના તરફ જતો હાઈવે ખાડા પડી ગયા છે. વાહન ચાલકો પોતાનું વાહન રોડ પર નહીં પરંતુ સમુદ્રમાં હોડી ચલાવતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસથી પડી રહેલા વરસાદના કારણે લગભગ તમામ રોડ રસ્તાઓ છે બિસ્માર થઈ ગયા છે. અત્યારે હું છું ઉનાથી અમરેલી તરફ જતા હાઈવે પર અને આ હાઈવેની હાલત આપ જોઈ શકો છો કે કેટલી હદે બિસ્માર છે. લગભગ છેલ્લા 15 દિવસથી જે રીતે સતત વરસાદ પડી રહ્યો છે તેના કારણે આ રોડ રસ્તાઓની જે હાલત છે એ ખૂબ ખરાબ થઈ ગઈ છે. હજુ સુધી આનું રિપેરિંગ કામ શરૂ નથી થયું અને જો કે થઈ પણ ન શકે કારણ કે જે રીતે વરસાદી પાણી હજુ પણ રોડ પર ભરેલા રહ્યા છે અને સતત વરસાદ પણ છે. આપણે કેટલાક વાહન ચાલકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓને કેટલી મુશ્કેલી પડી રહી છે. એક ભાઈ અહીંયા ઊભા છે, તેમની સાથે જ આપણે વાત કરીએ. ક્યાંથી આવો છો તમે? સર, અમદાવાદથી આવ્યા છીએ. રોડ રસ્તા કેવા છે સાહેબ? રોડ રસ્તા તો ખાંભાથી ઉના સુધીનો રસ્તો એટલો ખરાબ છે કે આ 50 કિલોમીટર કાપતા 2-2.5 કલાક નીકળી જાય છે અને રસ્તાઓમાં ખાડાઓમાં કઈ જગ્યાએ કેટલું પાણી છે કોઈ અંદાજો આવતો નથી. બરાબર છે, ગાડીઓ બેકાબુ બની જાય છે, પછડાય છે, ગાડીઓને બી નુકસાન આવી રહ્યું છે. તો પ્રશાસને આના માટે કંઈક વિચારવું જોઈએ. જો બહારના લોકોને આટલી તકલીફ પડતી હોય તો જે ગામમાં લોકો રહેતા છે એમને કેટલી મુશ્કેલીઓ પડતી હશે. ગાડીના મેન્ટેનન્સ વધે? ભાઈ બિલકુલ સાચી વાત છે તમારી, ગાડીઓના મેન્ટેનન્સ ફૂલ વધી જશે. બમ્પર ખલાસ, જમ્પર ખલાસ, બધું ખલાસ થઈ જશે સાહેબ. આવા રસ્તા ક્યાંથી ક્યાં સુધીના છે? તમે ક્યાંથી આવો છો અને ક્યાં જવાના છો? આવો રસ્તો ક્યાંય જોયો છે? સર, કાલે હું અમદાવાદથી નીકળેલો. બરાબર છે, અમરેલી ખાંભા સુધી બિલકુલ કમ્પ્લીટ રસ્તા હતા. ખાંભાથી અહીંયા ઉના સુધી, ઉનાની અંદર બી એટલી ખરાબ હાલત છે. ઉના પ્રોપર સિટીની અંદર બી એટલી ખરાબ હાલત છે. જે રીતે વાહન ચાલકો પણ કહી રહ્યા છે, ગ્રામજનો પણ કહી રહ્યા છે કે ખૂબ મોટી મુશ્કેલી આના કારણે થાય છે. વાહન ચાલકોને સતત મેન્ટેનન્સ આવે છે. જે રીતે અમદાવાદના જે વાહન ચાલક હતા તેમણે પણ આપણને કીધું અને ગ્રામજનો પણ કહી રહ્યા છે કે ઘણા સમયથી આ પ્રકારનો રોડ ખરાબ છે પરંતુ હજુ સુધી આ રિપેરિંગ કરવા માટે કોઈ આવતું નથી. રાજન ગઢિયા, News 18 ગુજરાતી, ખાંભા. તો અલગ અલગ વિસ્તારમાં વરસાદના કારણે ખાડા પડી ગયા છે. આગળ પણ આ વાત લઈને આગળ વધી શું રોકાઈ રહ્યા છે, નાનકડા બ્રેક માટે. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા. લોકોના ઘરોમાં નદીના પાણી. NDRFની ટીમે 2 વર્ષની બાળકી સહિત વૃદ્ધોનું કર્યું રેસ્ક્યુ. નવસારીમાં મેઘ તાંડવ બાદ તારાજીના દ્રશ્યો આવ્યા સામે. ગણદેવીના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ. ડુંગરી ફળિયામાં 15 થી વધુ લોકો ફસાયા. NDRFની ટીમ ભાટા પંચાયતના ડુંગરી ફળિયામાં પહોંચી. NDRFનું ડુંગરી ફળિયામાં રેસ્ક્યુ ઓપરેશન. નવસારીમાં પૂરગ્રસ્ત વિસ્તારો માટે સઘન કામગીરી. અત્યાર સુધીમાં 688 લોકોને બચાવી લેવાયા. હાલમાં કરમથા ગામમાં બચાવ કાર્ય શરૂ. 4 NDRF, 6 SDRFની ટીમ બચાવ કાર્યમાં જોડાઈ. જિલ્લામાં ગઈકાલથી કોઈ જાનહાનિ નહીં. રસ્તા સહિતની આવશ્યક સેવા ફરી શરૂ કરવા કવાયત. મુખ્ય સચિવે ટ્વીટ કરીને આપી માહિતી. નવસારીમાં રાહત કામગીરીમાં વધુ ઝડપમાં લાવવા સરકારનો નિર્ણય. કામગીરી ઝડપથી પૂર્ણ કરવા નવસારીમાં વધારાના 2 એડિશનલ કલેક્ટર અને વધુ 5 ડેપ્યુટી કલેક્ટર નિમાયા. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે.
સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી. ડાંગ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી. ગીર સોમનાથ અને જૂનાગઢમાં અતિભારે વરસાદ વરસી શકે છે. દ્વારકા, પોરબંદર, અમરેલીમાં ભારે વરસાદનું અનુમાન. ગુજરાત માટે આગામી 24 કલાક ભારે આકાશીય આફત વચ્ચે દરિયામાં લો પ્રેશર. અરબી સમુદ્રમાં લો પ્રેશર થયું સક્રિય. ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું. વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના. પોર્ટ નંબર 3નું સિગ્નલ આપવામાં આવ્યું. 10 કલાકમાં 141 તાલુકામાં વરસાદ. ધરમપુરમાં 5, કપરાડામાં 4, ચીખલીમાં 3, ખેરગામ અને તાળાળામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. 28 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદ. ધરમપુરમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ, કપરાડામાં 4.5, તો વાપી અને તાળાળામાં 2.5 ઇંચ વરસાદ. ઉમરગામ, ખેરગામ અને વઘઈમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. રાજ્યમાં વરસાદે છેલ્લા 15 દિવસમાં વિનાશ વેર્યો. જુલાઈમાં વરસે એના કરતા ડબલ વરસાદ વરસ્યો. રાજ્યમાં આ વખતે સામાન્ય કરતા 86% વધુ વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા 118% વધુ વરસાદ થયો. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 64%થી વધુ વરસાદ વરસ્યો. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 441 મિલીમીટર વરસાદ વરસી ગયો. કચ્છમાં સૌથી વધુ વરસાદ 98.29%, દક્ષિણ ગુજરાતમાં 69.34%, સૌરાષ્ટ્રમાં 55.12%, મધ્ય ગુજરાતમાં 42.08% અને ઉત્તર ગુજરાતમાં 29.32% વરસાદ નોંધાયો. વરસાદને કારણે રાજ્યના વિવિધ જળાશયો છલકાયા. 15 જુલાઈ સુધીમાં રાજ્યના 25 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા. 43 ડેમ 70-99% ભરાયા. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચોટીલા હાઈવે પર વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. વરસાદ બાદ રસ્તા પર ખાડાઓનું રાજ હોય તેવું દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ બિસ્માર થઈ ગયેલા છે. હાલ તમે જે આ દ્રશ્યો જોઈ રહેલા છો, આ દ્રશ્યો જે છે તે રાજકોટથી ચોટીલા હાઈવેના છે. રાજકોટથી ચોટીલા હાઈવેની અંદર પણ મસ્ત મોટા ખાડા છે તે પડી ગયેલા છે અને વાહન ચાલકોને ભારે મુસીબતનો સામનો કરવો પડે છે. આ જે રસ્તાઓ ખરાબ થઈ ગયેલા છે તેના કારણે અકસ્માતના બનાવ પણ હવે બનવા લાગેલા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર દ્વારા આ જે નેશનલ હાઈવે જે છે તેનું સમારકામ ક્યાં સુધીમાં કરી દેવામાં આવે છે અને ક્યાં સુધીમાં લોકોને રાહત મળે છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ચોટીલા. ગુજરાતમાં વરસાદી માહોલે તંત્રની પોલ ખોલી નાખી છે. રાજ્યમાં વરસાદનું આગમન થતાં રોડ રસ્તાના કામોમાં થયેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે. બીજી તરફ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ સવાલો ઉભા થાય છે. રાજકોટ જિલ્લાનો જેતપુર બાયપાસ નેશનલ હાઈવે 4 વર્ષ પહેલા બનેલો બ્રિજ જોખમી બન્યો છે. 4 વર્ષ પહેલા બનાવવામાં આવેલ પુલનું 2 વખત લોકાર્પણ કરાયું. ફરી આ બ્રિજ બેસી જતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો છે. એમાં રિનોવેશનમાં લોટ પાણીને લાકડા કોઈ પણ મટીરિયલ વ્યવસ્થિત વપરાય તો 10 વર્ષ સુધી એને કાંઈ ન થાય. જોકે આ પુલ તો આજે સામેનો છે, અંગ્રેજો વખતનો પુલ છે રેલવેનો. આજે 100 વર્ષ ઉપર થઈ ગયા છતાં એ પુલમાં એક ગાબડું પડતું નથી. આ કામ જ્યારે વિકાસના નામે જે કામ કરવામાં આવે છે, જેમ કે આ પુલ હોય, રોડ રસ્તા હોય, એ બધું એ ધરાશયી સ્થિતિઓમાં જ છે. અત્યારે આ નવાગઢની અંદર જે ભાદર નદી પરનો જે અત્યારે નેશનલ હાઈવેનો પુલ છે, એ જે જૂનો વર્ષો જૂનો પુલ છે, એ અકબંધ છે, વાડ પણ વાકો નથી થયો. તો વરસાદના કારણે સમસ્યાઓની વણઝાર, અનેક રસ્તા ધોવાઈ ગયા છે, મસમોટા ખાડા પડી ગયા છે, બ્રિજ પર પણ ખાડા પડેલા છે, જેના કારણે લોકો પસાર નથી થઈ શકતા. રાજકોટમાં હવે જોવા મળી રહ્યું છે ખાડાઓનું રાજ. ભારે વરસાદ બાદ જાણે કે સમસ્યાઓની વણઝાર છે. વરસાદના કારણે રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. વાહન ચાલકોને મુશ્કેલી નડી રહી છે. કેટલાય વાહનો ખરાબ થઈ રહ્યા છે.
ગુજરાત એસઆઈટીએ 2002ના ગુજરાત રમખાણોને લઈને સોગંદનામામાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સીતલવાડ વિરુદ્ધ મોટો ઘટસ્ફોટ કર્યો છે. એસઆઈટીનું કહેવું છે કે તિસ્તાને ગુજરાત સરકારને બદનામ કરવા માટે 2002માં કોંગ્રેસ પાસેથી ફંડ મળ્યું હતું. એસઆઈટી એફિડેવિટ અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના આદેશ પર સીતલવાડને એક વખત 5 લાખ, એક વખત 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ગુજરાત રમખાણોના કેસમાં જેલમાં બંધ તિસ્તા વતી દાખલ કરવામાં આવેલી જામીન અરજીનો વિરોધ કરતા એસઆઈટીએ જણાવ્યું હતું, જેના પગલે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. ગુજરાત મેં કિસ પ્રકાર સે ઉસે બરખાસ્ત કિયા જાય ઓર ઉસે અસ્થિર બનાયા જાય, યહ પ્રથમ રાજનૈતિક મનસા, યહ પ્રથમ પોલિટિકલ ઓબ્જેક્ટિવ તિસ્તા સીતલવાડ ઓર ઉનકે મિત્રો કા થા, ઉનકે સાથીઓ કા થા. ઓર જો દૂસરા મનસા થા, ધ સેકન્ડ પોલિટિકલ ઓબ્જેક્ટિવ વોઝ to frame innocent people in Gujarat riot 2002, जिसमें आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का नाम भी शामिल है. किस प्रकार से नरेंद्र मोदी जी के नाम को शामिल किया जाए, किस प्रकार से उन्हें अपमानित किया जाए, उनको किस प्रकार से पदच्युत किया जाए, किस प्रकार से उन्हें परेशान किया जाए, ताकि भविष्य का एक लीडर जो भारतीय जनता पार्टी को आगे लेने की क्षमता जिसमें है उसे रोका जा सके. इस मनसा के साथ तीस्ता और उनके साथी काम कर रहे थे. ये जो पॉलिटिकल ऑब्जेक्टिव था इसका खुलासा एफिडेविट में हुआ है. एसआईटी रजू करेली एफिडेविट पर कांग्रेस प्रवक्ता पवन खेराए आक्षेप कर्या छे. पटेल जी हो या सोनिया जी हो, यह सब तो एक बहाना है. जो असली है वो गुजरात चुनाव निशाना है. तो और मैंने आपको एक पैटर्न बताया आज, अभी तो मैंने दो पैटर्न बताया आपको, 2017 का और अब 2022 का. उससे भी पहले जब ये मुख्यमंत्री थे जनाब, तब का भी पैटर्न अगर आप उठाकर देख लेंगे, हर चुनाव से पहले एक षड्यंत्र दिखा देते थे. खतरा है नरेंद्र मोदी जी को, खतरा है उनके खिलाफ, षड्यंत्र रचा जा रहा है. तब सिर्फ मुख्यमंत्री थे तो अगल बगल के देशों का इशारा कर देते थे. बुलेटिन में हंगामी सेंटर उभा करवामां आव्या.